गुजरात विधानसभानी चूंटणीना हवे गणतरीना दिवसो बाकी छे अने भाजप कोंग्रेस तथा आम आदमी पार्टी द्वारा उम्मीदवारो जाहेर करी देवाया छे। त्यारे सूरतमां भाजपना जाहेर थयेला उम्मीदवारोए समर्थको साथे भव्य रेली આકારે નીકળી ઉમેદવારી નોંધાવી હતી। તેમાં સુરત પશ્ચિમી ઉમેદવાર પુનિશ મોદીએ નાનપુરા મકાઈ પુલ સ્વામી વિવેકાનંદ બ્રિજથી રેલી આકારે નીકળી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। તો સુરત પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને હાલના ધારાસભ્ય અરવિંદ રાણાએ સમર્થકો સાથે ભવ્ય રેલી આખરે કોટ સફેલ રોડથી નીકળી બહુમાળી ખાતેથી પહોંચીને સમર્થકોની હાજરીમાં ઉમેદવાર ફોર્મ ભર્યું હતું। સુરતના વિધાનસભા પર આ વખતે ભાજપે ઉમેદવાર રિપીટ કર્યા નથી અને ભાજપના સનિષ્ઠ કાર્યકર એવા મનુ ફોગવાને ટિકિટ આપતા વિજય મુહૂર્તનું મનુ ફોગવાએ સમર્થકો સાથે કલેક્ટરાલય પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। આજે ભારતીય જનતા પાર્ટીનું જે 12-39નું વિજય મુહૂર્ત છે એ વિજય મુહૂર્તમાં અમે ફોર્મ ભરવાના છીએ। અમારા પાર્ટીના શુભચિંતકો અને કાર્યકરો સાથે અમે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ ત્યારે કતારગામની અંદર કતારગામના લોકો સુરત શહેર આ વિધાનસભા ગુજરાત અને દેશના વિકાસને એમણે જોયો છે, અનુભવ્યો છે, અહેસાસ કરે છે। દુનિયાની અંદર ભારત દેશનું ગૌરવ વધાર્યું છે નરેન્દ્રભાઈ ત્યારે 370 જેવી કલમ હોય કે એર સર્જિકલ સ્ટ્રાઇક હોય કે મંદિરોનું પુનર્સ્થાન હોય આવા અનેક પ્રકારના કાર્યો માનની નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનની છે અને માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સૂચના મુજબ કાર્યો થયા છે અને એના કારણે કતારગામના લોકો અમને ભારતીય જનતા પાર્ટીના કમળને આશીર્વાદ ખૂબ આપવાના છે અને આ વખતે કતારગામની અત્યાર સુધીની લીડ જે છે એનો રેકોર્ડ સ્થાપવા કતારગામના લોકો જઈ રહ્યા છે। સૌથી પહેલા તો હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય નડ્ડા સાહેબ, આદરણીય વી સંતોષજી, આદરણીય સી આર પાટીલજી, લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રત્નાકરજી સાહેબ, તમામ શીર્ષક નેતાગણનો મને 167 સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ત્રીજી વખત બનાવવા બદલ શીર્ષક નેતાગણનો આભાર વ્યક્ત કરું છું અને એમને વંદન કરું છું। આવનારા દિવસોમાં સુરતની કાયાપલટ આપ છેલ્લા 2.5 દાયકાથી જોઈ રહ્યા છો તો વધુ જબરજસ્ત કાયાપલટ વૈશ્વિક કક્ષાની થવાની છે। ત્યારે તમામ સુરત મહાનગરના 36,80,000 મતદારો 12 વિધાનસભા એ ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડે એના માટે સૌને અપીલ છે।